નમસ્તે ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતની અંદર જે સરકારી ધોરણ 10 પાસ પર જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. પગાર જે તમને મળશે 18,000 રૂપિયાને અરજી કરવાનું શરૂ થઈ ગયું છે એની સંપૂર્ણ વિગત આપણે ઓફિશિયલ માહિતીના આધારે જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે ઓફિશિયલ માહિતી છે જે તમે જોઈ શકો છો, ઇન્ટેલિજન્સ બ્યુરો માટે જગ્યાઓ મળી છે. તે જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે www.mha.gov.in પર જઈને તમે આની અંદર અરજી કરી શકો છો. મિત્રો, આની અંદર જે જગ્યાઓની વાત કરીએ, કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓ આવેલી છે. તો મિત્રો, આની અંદર સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ MTS માટે જગ્યા છે, જનરલ માટે જગ્યાઓ આવેલી છે. મિત્રો, આની અંદર ગુજરાતની અંદર વાત કરીએ, ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે અંતર્ગત, જાણે કે અમદાવાદ અંતર્ગત ગુજરાતી અંતર્ગત લેંગ્વેજ રહેશે. જ્યારે પણ તમે આની અંદર જે અરજી કરો છો અને આની અંદર જે એક્ઝામ છે તમને ગુજરાતીમાં આપવાની રહેશે. મિત્રો, આની અંદર જે સિક્યુરિટી એસિસ્ટન્ટ માટે અને એક્ઝિક્યુટિવ માટે ટોટલ 35 જગ્યાઓ છે અને MTS જનરલ માટે જે 4 જગ્યાઓ ગુજરાતની અંદર એમ કરીને ટોટલ 39 જગ્યાઓ પર પ્રતિતાપાત્ર રહેશે. તો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે જે ઓફિશિયલ વેબસાઇટ આ તમે જોઈ શકો છો, બે એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે. એ પણ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર જે પગાર ધોરણ જે તમને મળશે સિક્યુરિટી આસિસ્ટન્ટ માટે અને જે તમને ફર્સ્ટ પગાર ધોરણ તમને 21,700 અને MTS અને જનરલ માટે 18,000 રૂપિયા પગાર ધોરણ મળશે. મિત્રો, આની અંદર 20% જે એલાઉન્સ તમને સિક્યુરિટી અલાઉન્સ અંતર્ગત તમને મળશે. તો આની અંદર જે મહત્ત્વની લાયકાત વિશે વાત કરીએ તો લાયકાત માત્ર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, બોર્ડ રિગાર્ડિંગ તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર જે ફિલ્ડ એક્વિઝિશન ઇન્ટેલિજન્સ વર્ક અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે છે એ અંતર્ગત ઉંમર તમારી જે આપણે વાત કરીએ આની અંદર ઉંમર તમારી 18 થી 25 વર્ષની હોવી જોઈએ. તો SC ST માટે 5 વર્ષ ઉઠાર, OBC માટે 3 વર્ષ, એ અંતર્ગત આની અંદર જે સરકારના નિયમ અનુસાર તમને છૂટછાટ મળવાપાત્ર થશે. તો મિત્રો, આની અંદર સર્વિસ એલિબિલિટી તમે જોઈ શકો છો, પોસ્ટ વાઇઝ રહેશે. મિત્રો, આની અંદર જે તમારા સ્ટેટની અંદર ગુજરાતની અંદર જોબ કરવાની છે તો મિત્રો આની અંદર જે તમને આપણે વાત કરી કે આની અંદર સ્કીમ એક્ઝામ, તો મિત્રો આની અંદર જે તમારે એક્ઝામ આપવાની રહેશે તો જે પહેલી એક્ઝામ છે એ 100 ગુણની રહેશે, 1 કલાકનો સમયગાળો છે. બીજી છે ઓફલાઈન એક્ઝામ રહેશે, જે 500 વર્ડ તમારે લોકલ લેંગ્વેજ અંતર્ગત ટાઈપ કરવાના રહેશે. મિત્રો, આની અંદર ઇંગ્લિશ અને વાઇસ વેરિયા અંતર્ગત રહેશે. મિત્રો, આની અંદર આપણે ગુજરાત અંતર્ગત છે તો તમારે ગુજરાતી ટાઈપિંગ આવડતું હોવું જોઈએ. એ 40 માર્કનું છે અને 1 કલાકનો સમય. તો સ્પોકન એબિલિટી જે અંતર્ગત છે એ અંતર્ગત થર્ડ એક્ઝામ છે એ અંતર્ગત ઇન્ટરવ્યૂ અને પર્સનલ ટેસ્ટ રહેશે. તો એની અંદર 10 ગુણ છે, એની અંદર કોઈ પણ સમયગાળો નથી. અને ઇન્ટરવ્યૂ પર્સનલ ટેસ્ટ અંતર્ગત બીજા 50 માર્કનું રહેશે. તો એની અંદર પણ સમયગાળો કોઈ પણ આપવામાં આવ્યો નથી. આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે છેલ્લી તારીખ 25/11/2022 સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. 5/11/2022 આની અંદર અરજી કરવાનું શરૂ થઈ જશે. આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, આની અંદર તમારી જે બે પ્રકારે તમારી ફી ભરવાની રહેશે. પહેલી ફી છે કે જ્યારે પણ એક્ઝામ ફી 50 રૂપિયા અને રિક્વાયરમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ 450 એટલે કે 500 રૂપિયા તમારે ભરવાના રહેશે. જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે, જે 25/11/2022 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. અને જે પણ મિત્રો ધોરણ 10 પાસ ઉપર સરકારી ભરતી મેળવવા માગતા હોય એ મિત્રો આ માટે મહત્ત્વની વેબસાઇટ તમે જોઈ શકો છો, ઇન્ટેલિજન્સ બ્યુરો જે પોલીસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે હોય છે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરબી ગુજરાત, જય જવાન જય કિસાન.